પોરબંદર જિલ્લામાં બોગસ ડોક્ટરોની પ્રેક્ટિસ વધી રહી છે ત્યારે પોલીસે રાણા કંડોરણા ગામેથી વધુ એક બોગસ તબીબને ઝડપી લીધો છે। પોલીસે આ શખ્સ પાસેથી ₹86,000નો મુદ્દા માલ પણ કબજે કર્યો છે। પોરબંદર જિલ્લામાં બોગસ તબીબો અનેક સ્થળો પર ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરીને અનેક લોકોની જિંદગી જોખમમાં મૂકી રહ્યા છે। અગાઉ પણ બે ડોક્ટરો ઝડપાયા હતા, ત્યારે ગઈકાલે રાણા કંડોરણા ગામે મેઇન રોડ પર સંજીવની ક્લિનિકના નામે અલ્પેશ ગોબાભાઈ વાઘેલા નામનો શખ્સ કોઈ પણ જાતની લાયકાત વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાની પોલીસને માહિતી મળી હતી, જેના આધારે પોલીસે આ શખ્સને ઝડપી લીધો હતો। પોલીસે તેની પાસેથી દવાઓ, ઇન્જેક્શનો, કેપ્સ્યુલ તેમજ મેડિકલ તપાસણીના સાધનો મળી કુલ ₹86,185નો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો। હાલ આ કોરોના મહામારીના સમયમાં મેરવન ડીજીપી સાહેબ શ્રી દ્વારા જે બોગસ ડોક્ટર્સ પ્રેક્ટિસ કરીને લોકોની સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હોય તેની પર કડક હાથે કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય એ અંતર્ગત પોરબંદર એસઓજી દ્વારા આ પ્રકારના કેસીસ કરવામાં આવી રહ્યા છે। જે જે મુજબ આજે પણ એક રાણા કંડોરણા ગામેથી બોગસ ડોક્ટર ને પકડી પાડવામાં આવેલ છે। એનું નામ છે અલ્પેશ વાઘેલા, ઉંમર 30 વર્ષ છે। એની એ છેલ્લા 2 વર્ષથી સંજીવની ક્લિનિક કરીને રાણા કંડોરણા ખાતે પોતાનું ક્લિનિક ચલાવતો હતો અને લોકોને દવા તથા ઇન્જેક્શન્સ આપતો હતો। એની અમારે એસઓજીની ટીમે તેને મુદ્દામાલ સાથે પકડ્યો છે, જેમાં ઇન્જેક્શન્સ અને અન્ય મેડિસિન્સ પણ અમે જપ્ત કરેલા છે, જેની કિંમત ₹86,000ની અરાઉન્ડ છે। અને આ જે વ્યક્તિ છે એ મૂળ રાણા કંડોરણાનો જ છે અને જેના વિરુદ્ધ હાલ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 336 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની સેક્શન 30 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ પોરબંદર પોલીસ